ગાય આધારિત કૃષિ. જળ ક્રાંતિ અને ગીર ગાય ક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગિયા એક કિસાન પુત્ર છે. 10 વર્ષની ઉંમરથી તમામ કૃષિ કાર્યો જાતે કર્યા, આજ સુધી કરે છે. ગાયને બચાવના ભાવમાંથી તેઓને ગાય આધારિત કૃષિ નવા વિચારની અંતઃસ્ફૂરણા થઈ. ઈસવીસન 2004માં જામકા પરસોત્તમભાઈ સિદ્ધપરાની વાડીથી અભ્યાસ અને પ્રયોગો શરૂ કર્યા. જામકામાં સફળતા મળતા અનેક ગામોમાં જઈ ખેડૂતોને રાસાયણિક ખાતરો, જંતુનાશક ઝેરની ભયાનકતા સમજાવીને ગાય આધારિત કૃષિનો સંકલ્પ લેવડાવ્યો. પોતાની ફ્લોટેક સબમર્સિબલ કંપનીમાં ગાયના છાણ, ગૌમૂત્ર, છાશથી શાકભાજી ઉગાડી લોકોને ઝેર રસાયણ મુક્ત કૃષિ અને આહારની નિરંતર પ્રેરણા આપે છે. દેશના હજારો ગામોમાં જઈને જળરક્ષા, ગૌરક્ષાના કાર્ય સાથે લોકોને દેશી ગાય આધારિત કૃષિની પ્રેરણા આપી અને પોતે લખેલ દેશી ગાય આધારિત કૃષિ પુસ્તકની 1 લાખ નકલનું દેશમાં વિતરણ કર્યું, જેનાથી સમગ્ર ગુજરાતમાં દેશી ગાય આધારિત કૃષિની ચેતના જાગી છે. તેઓ કહે છે કે ઝેર અને રસાયણોના અતિરેકથી માનવ જાતિ અને જીવસૃષ્ટિનો નિશ્ચિત નાશ થશે. જ્યારે દેશી ગાય આધારિત કૃષિથી માનવ જાતિ અને ધરતી બંને પ્રાણવાન તથા કૃષિ સમૃદ્ધિ દાતા બનશે. જળ ક્રાંતિ, ગીર ગાય ક્રાંતિ પછી ગાય આધારિત કૃષિ યોજના મનસુખભાઈ સુવાગિયાનું રાષ્ટ્રને 3જું પ્રદાન છે. મનસુખભાઈ સુવાગિયા કહે છે કે હવેની કૃષિ ક્રાંતિ જળરક્ષા અને દેશી ગાયથી જ આવશે. મનસુખભાઈ સુવાગિયા ભારતમાં સુપ્રસિદ્ધ ફ્લોટેક સબમર્સિબલ કંપનીના MD છે. તેઓએ ફ્લોટેક કંપનીને રાષ્ટ્ર વિકાસનું કેન્દ્ર બનાવી છે. અમે પહેલા ચેકડેમ યોજના સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં સાકાર કરી, પછી વિકાસના બીજા કદમ રૂપે અને ગાય બચાવવાના ઉદ્દેશથી ગીર ગાય આપણા આંગણે યોજના શરૂ કરી. ત્યારે અમારું લક્ષ્ય ગીર ગાય બચાવવાનું હતું. અમારી પાસે 2 રસ્તા હતા. પહેલું કે લોકો ગાયના દૂધ ઘી ખાય તો ગાય બચે. પછી બીજો વિચાર કર્યો કે ગાયમાંથી બીજું શું મળે છે, તો કે એનું છાણ અને ગૌમૂત્ર. તો વિચાર્યું કે એનાથી જો ખેતી થાય તો ગાય બચે. પણ ત્યારે અમારી પાસે એનો કોઈ અનુભવ નહોતો કે આ છાણ ગૌમૂત્રના શું પરિણામ આવે છે. પણ ગૌરક્ષાના ભાવથી અમે એ દિશામાં વળ્યા. અને વળવાનું એક બીજું પણ કારણ, ઘણા વર્ષથી મનમાં મૂંઝાતો પ્રશ્ન હતો કે પહેલાં તો આ ડાયાબિટીસ કોઈને હતું નહીં, પહેલાં તો કોઈને સાંધાના રોગ નહોતા, અને ખાસ કરી સ્તન કેન્સર અને ગર્ભાશયની કોથળીઓ બહેનોને સડી જાય, સ્ત્રી મહિલાઓને ગર્ભાશયનું કેન્સર થાય એવું તો કે વાત જ નહોતી સાંભળી. એને બદલે ઠેર ઠેર એ ગર્ભાશયનું કેન્સર અને ગર્ભાશય સડી જવાની સમસ્યા થઈ. એમાંથી કોઈ સંશોધન વગર મેં ઉતારણ મને સમજાણું કે આ જંતુનાશક દવા ખેતીમાં વપરાય છે એ માનવ શરીરમાં જાય છે અને એનું આ પરિણામ હોય. ડૉક્ટરોને હું મળ્યો તો ડૉક્ટરોએ અભિપ્રાય આપ્યો કે સ્ત્રીની રચના એવી છે કે એના શરીરમાં આહાર, પાણી, હવાથી જે ઝેર જાય એ મહત્તમ એના સ્તનમાં, ગર્ભાશયમાં સંગ્રહિત થાય છે અને એટલે એમાં સડો પડે છે કે એનું કેન્સર થાય છે. તો આ 2 કારણ કે માનવમાં વધતા રોગો અને ગૌરક્ષાનો ભાવ, એમાંથી એક વિચાર જન્મો દેશી ગાય આધારિત કૃષિ. અને ઈસવીસન 2004માં જે જળક્રાંતિ અને ગીર ગાય ક્રાંતિની જન્મભૂમિ એ જામકાથી, આ વિચારનું અમે પરસોત્તમભાઈના ખેતરમાંથી અમલીકરણ કર્યું. આ વિષયનું કોઈ ઊંડું જ્ઞાન કે અનુભવ તો હતા નહીં, પણ હા, પરંપરાનું થોડું જ્ઞાન હતું કે ગાયનું છાણિયું ખાતર મારા માતા પિતા, દાદા એ શેરડીમાં, ઘાસચારામાં, રજકામાં, શાકભાજીમાં એ તાજું છાણ પાઈ, ગૌમૂત્ર રોગ આવે તો થોડું ગૌમૂત્ર છાંટીએ, રાખ છાંટીએ, એ પ્રાથમિક સમજ હતી કે આ ફાયદો કરે છે. અને આની એક શરૂઆત કરી. ત્યારે પહેલો એ વિચાર કર્યો કે શા માટે રાસાયણિક ખાતર અને દવા નહીં, એ પણ ખેડૂતોને સમજાવવું પડે ને.
તો હું એટલું સમજી શક્યો કે માણસમાં જે રોગોનું પ્રમાણ વધ્યું એનું પહેલું કારણ રાસાયણિક ખાતર છે, અને બીજું કારણ ખેતરમાં વપરાતું બેફામ જંતુનાશક ઝેર છે. આની શું વિપરીત અસર થઈ? ખેતરમાંથી જે આપણે સેન્દ્રીય ખાતર નાખતા હતા, છાણિયું ખાતર નાખતા હતા, તો જેટલા તત્વો ચૂસાતા હતા એટલા જ પાછા ઉમેરાતા હતા. એટલે હજારો વર્ષ પછી પણ ખેતીની ફળદ્રુપતા ઘટી નહોતી. અને હા, અમારો, અમે તો ખેડૂતના દીકરા છીએ, અમારો પરંપરાનો અનુભવ છે કે જે વાડીઓ વર્ષો જૂની હતી ને એ જમીન ઉલટાની વધુ ફળદ્રુપ હતી, કારણ કે એમાં છાણિયું ખાતર નિયમિત મળતું હતું. એટલે જમીન ઉત્પાદન લેવા પછી એની ફળદ્રુપતા નિરંતર વધતી હતી. એનું કારણ સેન્દ્રીય ખાતર, ગાયના છાણ અને ગૌમૂત્ર હતા. રાસાયણિક ખાતરમાં માત્ર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ઉમેરવામાં આવ્યા, બાકીના તત્વોનો કોઈ વિચાર કરવામાં ના આવ્યો. એના હિસાબે જમીનની ફળદ્રુપતાનું સંતુલન તૂટી ગયું. તૂટી ગયું ને એની અસર તમામ ખાદ્ય પદાર્થ, અનાજ, ફળો, શાકભાજી, મસાલા ઉપર થઈ, કે એની પોષકતા ઘટી, સ્વાદ અને સુગંધ હોઈ આવ્યા. લોકો વાત કરે કે પેલા બાજરો કેટલો મીઠો હતો, ઘઉંની રોટલી કે ભાખરી કેટલી મીઠી હતી, શાકભાજીમાં કેટલી મીઠાશ હતી, ફળમાં કેટલી મીઠાશ હતી, અને હવે તો બધું સાવ ફીકું લાગે છે. તો એના ઉપરથી હું સમજી શક્યો કે આનું કારણ રાસાયણિક ખાતર છે. પછી પોષક તત્વોનું સંતુલન તૂટ્યું એટલે વનસ્પતિમાં જે રોગો આવતા એની માત્રા વધી, નવા નવા રોગો વધ્યા. ત્યારે એ જ પશ્ચિમનું વિજ્ઞાન જે રાસાયણિક ખાતર લાવ્યું હતું એ જંતુનાશક દવા ઝેર લઈ અને જગત સામે આવ્યું કે ખેતીમાં રોગ આવે છે તો લ્યો, અમે તમારા માટે આ ઝેર બનાવ્યું છે. અને એ ઝેરનું જો મૂળ તપાસવામાં આવે તો લોકોને આશ્ચર્ય સાથે આઘાત લાગી જાય કે એક રૂપિયામાં બનતું ઝેર એ 100 રૂપિયાથી લઈ અને 1000 રૂપિયામાં લોકોને વેચવામાં આવ્યું, ખેડૂતોને વેચવામાં આવ્યું. અને એ ભયાનક ઝેરથી તમામ ખાદ્ય પદાર્થો ઝેરી બન્યા, અનાજ, ફળો, શાકભાજી. એમાં છાંટેલું એની દવામાં જે સ્પષ્ટ લખેલું હોય કે આ ઝેર એન્ડોસલ્ફાન, મોનોક્રોટોફોસ, આ DDVP, આ DDT છાંટ્યા પછી ખેતરમાં 15 દિવસ મનુષ્યએ પગ ના મૂકવો. એને બદલે એ ભયાનક એવું ઝેર, કાતિલ ઝેર છાંટી બીજા જ દિવસે શાકભાજી ઉતારવામાં આવે, ફળો ઉતારવામાં આવે, અને બીજા જ દિવસે એ માર્કેટમાં મુકાઈ જાય, અને બીજા જ દિવસે માણસના પેટમાં એ પધરાવાઈ જાય. એના હિસાબે એ બધું જ ઝેર મનુષ્યના પેટમાં આવ્યું. એના હિસાબે માણસમાં હૃદય રોગ, ચામડીના રોગો, મગજ ઉપર એની વિપરીત અસર થી લઈ ડાયાબિટીસ, આવા બધા ભયાનક રોગો વધ્યા. નપુંસકતાનું પ્રમાણ વધ્યું, વંધ્યત્વનું પ્રમાણ વધ્યું, ગર્ભપાતનું પ્રમાણ વધ્યું, અને એ તમામ રોગો ગોવંશ અને પશુઓમાં પણ વધ્યા. એ અમે ખેડૂતના દીકરા તરીકે અમારા ગામમાં અને ગામે ગામ બધે આની ભયાનકતા જોઈ. આ ભયાનકતામાંથી બે વિચારની આંતસ્ફૂર્ણા થઈ. એક દેશી ગાય આધારિત કૃષિ, અને બીજું ખેતરમાંથી લીધેલું ખેતરને પાછું આપો. અને આ વિચાર ગૌરક્ષા માટે, જળરક્ષા માટે ગામે ગામ જવાનું હતું, ત્યારે સાથે સાથે આ ત્રીજો વિચાર લોકોને આપવાનું શરૂ કર્યું કે ભાઈ રાસાયણિક ખાતર અને જંતુનાશક ઝેર છોડો, ગાયો આંગણે પાડો, ગાયનું છાણ ગૌમૂત્ર નાખો, અને ખેતરમાંથી લીધેલું ખેતરને પાછું આપો. એની સાવ સીધી સાદી સમજ લોકોને આપી કે તમારે આમાં ક્યાં લાંબુ વિજ્ઞાન ભણવા જવાની જરૂર નથી. છાણિયું ખાતર, ગાયો રાખો, બળદ રાખો, ગાયનું છાણિયું ખાતર અને ખેતીનો નકામો કચરો મિક્સ કરી અને તમે સેન્દ્રીય ખાતર બનાવો. પાયાના ખાતર તરીકે છાણિયું ખાતર લગભગ એકરે ટ્રેક્ટરની 1 થી 2 ટ્રોલી નાખીને પ્રતિ એકરે 1 થી 2 ટ્રોલી ગોવંશનું છાણિયું ખાતર નાખી પ્રાથમિક ખાતર તરીકે, પાયાના ખાતર તરીકે, અને કોઈ પણ પાકનું વાવેતર કરવું એ આપણી પરંપરાની પદ્ધતિ, એમાં કાંઈ નવો કાંઈ વાત છે નહીં. પછી એક ધરામૃત, જે જીવામૃત તરીકે ઓળખાય છે, એના અમને બહુ શ્રેષ્ઠ પરિણામો મળ્યા કે પ્રતિ એકરે ખાલી 20 કિલો ગાયનું છાણ લેવાનું, 10 લિટર ગૌમૂત્ર લેવાનું, અને એમાં 1 કિલો કેમિકલ વગરનો દેશી ગોળ ઉમેરી દેવાનો. પહેલી વખતના કોઈ તો થોડી વડલાની માટી નાખો, બરાબર, તો પછી કંઈ જરૂર નથી, પછી તો એ અંદર બેક્ટેરિયા થઈ જ ગયા હોય છે, એક વખત નાખો તો બરાબર છે. પછી આ 3 જ વસ્તુ ઉમેરી અને એને એક બેરલમાં અથવા તો એક કુંડી ચણી લેવાની,
એમાં પાણી સાથે એ મિક્સ કરીને રાખી દેવાનું. અમે તો એની સરળ પદ્ધતિ બનાવી છે કે જ્યાંથી ખેતરમાં પાણી આખા ખેતરમાં જતું હોય ત્યાં આગળ કુંડી બનાવી નાખવાની, એમાં પિયતના વિસ્તાર પ્રમાણે કુંડીમાં પહેલેથી ગાયનું તાજું છાણ, ગૌમૂત્ર અને ગોળ ઉમેરી દેવાના. 48 કલાકમાં એ ધરામૃત શ્રેષ્ઠ બની જાય. દિવસમાં 2 વખત એને લાકડીથી કે ખપ્પાડીથી હલાવી નાખીએ તો પાણીમાં નવો ઓક્સિજન દાખલ થાય તો બેક્ટેરિયાની સંખ્યા વધે. હલાવવાનું કારણ ઓક્સિજન દાખલ કરવાનું છે. બંધિયાર પાણી જુઓ ગંધાઈ જાય, પણ એ પાણી સતત નદીમાં વહેતું હોય, મોટા તળાવમાં હોય અને હિલોડા લઈએ તો એમાં ઓક્સિજન દાખલ થાય એટલે પાણી બગડતું નથી. એ રીતે પાણીમાં ઓક્સિજન દાખલ કરવા એ પાણીને 2-4 વખત દિવસમાં હલાવવાનું. પછી 2 દિવસ પછી એ ધરામૃત તૈયાર થઈ જાય તો 1 અઠવાડિયા સુધી શ્રેષ્ઠતમ કામ આપે. કામ તો પછી આપે પણ એમાં મહત્તમ જીવંત બેક્ટેરિયાની સંખ્યા 2 થી 7 દિવસની વચ્ચે હોય છે. અને એમાં એક વાલ મૂકી દેવાનો કે યોગ્ય માત્રામાં ખેડૂતોની બધી સરળ પદ્ધતિ એ સમજી જાય છે અને એ કરે છે કે ધરામૃત પાણી સાથે જ વહેતું જાય એટલે વધારાની કોઈ મજૂરી કરવી નહીં. અમુક જગ્યાએ લોકો પ્લાસ્ટિકનું બેરલ રાખે કે કોઈ જગ્યાએ નાની ટાંકી રાખે એટલે ક્યારા સાથે એ ટાંકી આમ આગળ એને હટાવતા જાય. આ ધરામૃત પાવાની શ્રેષ્ઠ પદ્ધતિ છે. કોઈ પણ પાકના વાવેતર પછી દર 20 દિવસે ધરામૃત પાવામાં આવે તો 12 વર્ષનો અમારો અનુભવ છે કે આના જેવું પૃથ્વી ઉપર કોઈ ખાતર જ નથી. દરેક પાકમાં કલ્પનાતીત ઉત્પાદન વૃદ્ધિ થઈ છે, પાકનો વિકાસ થયો છે. પાલખના પાન થાળી જેવડા, આ પુસ્તક જેવડા પાલખના પાન થાય અને વટાણાની ઊંચાઈ 6 ફૂટ થાય જે સામાન્ય 2-2.5 ફૂટના થાય. રજકાનું ઉત્પાદન જામકામાં પરસોત્તમભાઈનીયા બમણું મળ્યું છે. શેરડીનું ઉત્પાદન અનેક ગામમાં 2.5 મળ્યું છે. બાકી તલ, જુવાર, મકાઈ, રજકો, મગફળી, તુવેર તમામ પાકોમાં આ ધરામૃતથી શ્રેષ્ઠતમ ઉત્પાદન વૃદ્ધિ થઈ છે. એવું ખાતર છે. હવે ઉપર આવતા રોગો માટેની બહુ સરળ પદ્ધતિ છે કે તાજું છાણ અને ગૌમૂત્ર. માનો કે 15 લિટરનો જે પાણી પંપ આવે છંટકાવ કરવાનો, એ પંપમાં 15 લિટર પાણીમાં 1 લિટર ગૌમૂત્રમાં 500 ગ્રામ તાજું ગૌવંશનું છાણ, એટલે માની લો 10 પંપનું છંટકાવ કરવો છે તો 10 લિટર ગૌમૂત્ર લ્યો, એમાં 5 કિલો તાજું છાણ બરાબર મસળીને મિક્સ કરી અને કપડાથી બિલકુલ કચરો ન આવે એ રીતે ગાળી લેવાનું. જરૂર પડે તો 2 વાર ગાળી લેવાનું. એ ગાળી લેવાનું અને એને ગોમય કહેવાય. છાણ અને ગૌમૂત્ર ભેગા થાય તો એ ગોમય પ્રતિ પંપે 15 લિટરે 1 લિટર ઉમેરવાનું. અને 2 ઉકાળા બનાવ્યા છે. એક કડવો ઉકાળો, કડવો ઉકાળો લીમડાના પાન, સીતાફળીના પાન, કરંજના પાન, કરેણના પાન અને ધતુરો, આ કળ આ ઝેરી વનસ્પતિ છે કડવી. એમાંથી જે મળે તે એ પાન લાવી 20 લિટર પાણીમાં આપણે 5 કિલો કુલ પાન, 5 કિલો અથવા 3 હોય તો 5 કિલો, 2 મળે તોય ચાલે, એ 5 કિલો પાનને કૂટી અને પછી એને એને ઉકાળવાના અને ધીમા તાપે ઉકાળી અને 1/4 ભાગ રહેવા દેવાનું. 20 લિટર પાણી 5-6 લિટર રહે એટલું ઉકાળી અને પછી તરત ઠંડુ થાય એટલે ગાળી અને બંધ રાખવાનું. બંધ રાખીએ તો એ ઉકાળો 2 મહિના બગડતો નથી અને પછી કામ આપે પણ 2 મહિના સુધી પૂરેપૂરું કામ આપે છે. અને પ્રતિ પંપે 1 લિટર ઓલું છાણ અને ગૌમૂત્રનું ગોમય ગાળેલું અને 250 ગ્રામ આ ઉકાળો એનો છંટકાવ કરવો. તીખો ઉકાળામાં લસણ, એકદમ તીખા લીલા મરચા અને તમાકુ, આ 3 વનસ્પતિ લેવાની અને એ 3ની માત્રા પણ આ રીતે 20 લિટર પાણીમાં 5 કિલો કુલ માત્રા લઈને 2 કિલો તીખા મરચા, 2 કિલો લસણ અને 1 કિલો તમાકુ એને આ રીતે ઉકાળીને બનાવવાનું. તો વારાફરતી ગોમય સાથે ગૌમૂત્ર અને છાણ સાથે એકવાર કડવો ઉકાળો, એકવાર તીખો ઉકાળો, એ છંટકાવ કરવામાં નિયમિત 8 થી 15 દિવસે જે જે પાકમાં જેવા રોગો આવતા હોય, રોગ આવ્યા પહેલાંનું આ નિયંત્રણ છે. રોગ આવી જાય પછી જંતુનાશક દવાથી પણ નિયંત્રણ કરવું મુશ્કેલ બને છે. ત્યારે મારે ખેડૂતોને કેવું છે, પેલ છાણિયું ખાતર નાખેલું હોય છે, ધરામૃત નિયમિત પાવામાં આવશે તો મોટે ભાગે રોગ નહીં આવે અને આ ઉકાળો અને ગોમય છાંટવામાં આવશે તો લગભગ તમામ પ્રકારના રોગનું નિયંત્રણ થાય છે. પછી લીંબોળીનું તેલ પણ શ્રેષ્ઠ કામ કરે છે. લીંબોળીનું તેલ લાવી અને એને કપડા 1 કિલો તેલ હોય તો પહેલાં 500 ગ્રામ પાણીમાં
બે ચમચી કપડાં ધોવાનો ડિટર્જન્ટ પાવડર ઓગાળી અને અંદર નાખીને બરાબર હલાવીએ 10-15 મિનિટ એટલે તેલ ફાટી જાય. એ 100 ગ્રામ ફાડેલું તેલ અને 1 લિટર ગોમય નાખી તો એનું પરિણામ સૌથી ઊંચું આવે છે. સૌથી વધુ રોગ નિયંત્રણનું કામ લીંબોળીનું તેલ કરે છે. આ 3 પ્રકારના છંટકાવ વારાફરતી કરવામાં આવે તો આજે ઘણા અલગ અલગ પાક માટે અલગ અલગ ભલામણો કરે છે, પણ એવી જરૂરિયાત અમારા 12 વર્ષના અનુભવના અંતે નથી. કોઈ પણ પ્રકારના જે 50 પ્રકારના શાકભાજી છે, અનેક પ્રકારના 10-એક પ્રકારના અનાજ છે, 50 પ્રકારના ફળ છે, 15-એક પ્રકારના મસાલાઓ છે, ધાણા, જીરું, લસણ, રાય, એ બધામાં આ ગોમય અને એની સાથે કડવો ઉકાળો અથવા તીખો ઉકાળો અથવા લીંબોળીનું ફાડેલું તેલ, પાછું બધું મિક્સ કરવાની જરૂર નથી. એ ઝંઝટ વધી જાય તો જાજા ખેડૂતો પછી એનું આચરણ કરે નહીં. એટલે પ્રચારકોએ પણ ખાસ ખ્યાલ રાખવો કે કૃષિ આજે દરેક ક્ષેત્રમાંથી મહેનત ઘટતી જાય છે, તો સમજા વગરની એવી સલાહ ના દેવી કે મહેનત ડબલ થઈ જાય, તો આ એ આપણી વાત પછી પોથીના રીંગણા બની રહી જાય કે એનું આચરણ ખેડૂતો કરે નહીં. તો ખેડૂતોને મારે કહેવું છે કે એક પદાર્થ જ ગોમય સાથે કડવો ઉકાળો, તીખો ઉકાળો અથવા તો લીંબોળીનું તેલ, 3માંથી 1 જ ઉમેરવું, અને જેવો પાક જેમાં વધુ રોગ આવતા હોય એમાં અઠવાડિયે છંટકાવ કરો, ઓછા રોગ આવતા હોય તેમાં 15-20 દિવસે છંટકાવ કરો તો પણ બહુ થઈ ગયું. આ રીતે થાય. અને જેમાં રોગ આવતા જ નથી, દાખલા તરીકે ઘઉં, એમાં રોગ આવતો નથી બરાબર, તો એમાં તમે ખાલી ગોમય છાંટી દો ને તો પણ ઘેરા લીલા રંગના પાન થઈ જાય છે અને એનો વિકાસ સરસ થાય છે, એટલે એ પણ જબરજસ્ત ફાયદો કરે છે. એકલું ગૌમૂત્ર પણ છાંટી શકાય કે આપણી પાસે છાણ ઉપલબ્ધ ના હોય, બારગામથી ગૌમૂત્ર લેવા, તો એકલું ગૌમૂત્ર છાંટવાથી પણ રોગોનું નિયંત્રણ થાય છે અને શ્રેષ્ઠ પરિણામ મળે છે. એની સાથે ઉકાળો પણ ઉમેરી શકાય. આવી રીતે આ ખેતીના પ્રયોગો 12 વર્ષથી કર્યા તો એનો સારાંશ એ છે કે જુદા જુદા તેલીબિયાના પાકો, અનાજના પાકો, મસાલાના પાકો એમાં 20-30% ઉત્પાદન વૃદ્ધિ થઈ છે અને શાકભાજી અને ઘાસચારો તો લગભગ બમણા થયા છે. ફળોમાં પણ ચમત્કારિક પરિણામો મળ્યા છે અને ખેતી ખર્ચમાં જે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો બેફામ ખર્ચ હતો ને એની મોટા મોટી બચત થઈ છે. પિયત આજે ખેડૂતોને ધીરે ધીરે પિયતની માત્રા ઘટતી જાય છે. હું ખાતરી સાથે કહું છું કે 3 વર્ષ પછી 20% પાણીની બચત થાય છે, 5-7 વર્ષ પછી 30% થાય છે અને 10 વર્ષ પછી 40-50% પાણીની બચત થાય છે. બિન પિયત જમીનમાં તો રાસાયણિક ખાતર હળાહળ ઝેર સમાન છે કે હાથમાં પીવાનું પાણી ન હોય કોઈ મરચું ખાઈ જાય અને જે હાલત થાય નહીં થાય. એટલે બિન પિયત જમીનમાં તો રાસાયણિક ખાતર ક્યારેય ન નાખવું જોઈએ. એની ફળદ્રુપતાનો આધાર માત્ર ને માત્ર છાણિયું ખાતર છે. પિયતની માત્રા પણ વધી, પાણીનો વપરાશ ઘટ્યો, એટલે જળ સમસ્યાનું કારણ આ રાસાયણિક ખાતરો પણ છે. એટલે જો ગાય આધારિત કૃષિ અપનાવીએ તો પાણીની પણ બચત થાય છે અને ખૂબ સ્વાદિષ્ટ અનાજ, ફળો, શાકભાજી, મસાલા થયા છે એમાં શ્રેષ્ઠ પોષણ છે, એટલે એ આરોગ્યદાતા અને પ્રાણશક્તિદાતા છે. ખૂબ સ્વાદ અને સુગંધ છે, તો આપણે મશીન નથી, આપણે યંત્ર નથી, આપણને પણ આહારની અનુભૂતિ થાય ને એ જ આપણી મનુષ્યતા છે, એ જ જ્ઞાન છે અને એ જ વિકાસની સાચી દિશા છે. તો વિજ્ઞાનને ભણેલાને નામે કોઈ સ્વાદ વગરનું ફીકી વસ્તુ ખાવ્યું ને એને અમે વિકાસ માનતા નથી, પણ શ્રેષ્ઠ કુદરતે જે સર્જન કરેલ છે અનાજ, ફળો, શાકભાજી, મસાલાનું, એ શ્રેષ્ઠ સુગંધી, શ્રેષ્ઠ સ્વાદિષ્ટ મસાલા ખાવાને એ જીવનની સાચી દિશા છે. અને એવો શ્રેષ્ઠ આરોગ્યદાતા, શ્રેષ્ઠ પ્રાણશક્તિદાતા અને શ્રેષ્ઠ સ્વાદ સુગંધવાળો આહાર આપણને દેશી ગાય આધારિત કૃષિમાંથી મળે છે. આજે લોકો એટલા જાગૃત થયા છે કે આ વસ્તુ શહેરી લોકો ખરીદતા થયા છે, ત્યારે ગામે ગામમાં 25-30% ભાવ પણ વધુ મળે છે. આ યોજનાને સફળ અને બીજા અહીંયા પ્રાકૃતિક પરિણામો આવ્યા કે એ જમીનમાં અળસિયા, ચોમાસામાં અમારે જામકા પરસોત્તમભાઈની જમીનમાં જે અળસિયા અમારા બાળપણમાં ખરાબાની જમીનમાં માર્ગમાં અળસિયા જોવા મળતા ને, એ રાસાયણિક ખાતરને દવાના હિસાબે હવે ખેતરોમાં જોવા નથી મળતા. ત્યારે ગાય આધારિત કૃષિ, દેશી ગાય આધારિત કૃષિ થાય છે. ત્યાં તમે જાઓ, ચોમાસામાં તો પ્રતિ ચોરસ ફૂટે 8-10 અળસિયા જોવા મળે છે. અને આ વિચારને શાક જ્યારે સફળતા મળી ગઈ જામકામાં અને પ્રારંભના 10 ગામોમાં સફળતા મળ્યા પછી જ કોઈને પ્રેરણા આપવી
એ સમાજ સેવકનું દાયિત્વ છે ને એની નૈતિક ફરજ છે. આજે ઘણા વિષયમાં ખાલી પુસ્તક વાંચીને કોકનું પ્રવચન સાંભળી અને લોકો નીકળી પડે, એની પાસે કોઈ અનુભવ નથી, એની પાસે કોઈ પરિણામો નથી, એણે ખુદ કામ કર્યું નથી, એટલે ખેડૂતથી લોકો અનેક વખત ખોટા માર્ગે વળી અને ખોટના ખાડામાં પડે છે, એ પણ અમે જોઈ છે. ત્યારે અમે બિલકુલ ઉતાવળ ન કરતા શરૂઆતના 10-15 ગામોમાં આની સફળતા મળ્યા પછી ગામે ગામ પ્રચાર કર્યો અને હજારો ગામોમાં જઈ અને આ વિચારનો સંકલ્પ લેવડાવ્યો. એક જેમ અનુભવ થતા ગયા 2006માં નાનકડું ગાય આધારિત કૃષિ ઝેર મુક્ત જિંદગી પુસ્તક લખ્યું અને જેમ અનુભવ થતા ગયા, અભ્યાસ થતો ગયો, પરિણામ મળતા ગયા, એનું આમાં ઉમેરણ થતું ગયું અને 50,000 આ ગાય આધારિત કૃષિના પુસ્તકો વેચ્યા અને આજે સેંકડો ગામોમાં આના સરસ પરિણામ મળ્યા છે. આ વિચાર છેક સરકાર સુધી પહોંચ્યો અને હવે સરકારે પણ તમામ કૃષિ યુનિવર્સિટીમાં સજીવ કૃષિનો એક વિષય દાખલ કર્યો છે, જેના મૂળમાં એક ઝામકાથી જન્મેલી દેશી ગાય આધારિત કૃષિ છે. જે જે મિત્રોએ આમાં પ્રયોગો કર્યા છે રાજ્યમાં કે રાજ્ય બહાર, એને હું કૃષિના રાષ્ટ્રના ઉપાસક તરીકે વંદન કરું છું કે એ લોકોના હિસાબે જ આ યોજના સફળ થઈ છે. એવા હજારો ખેડૂતોએ કદાચ ક્યારેક શરૂઆતમાં ખોટ કરી હશે, મહેનત વધી હશે, પણ એ ખરેખર કૃષિના ગાયના રાષ્ટ્રના સાચા ઉપાસકો છે અને એવા ઉપાસકોના જ હિસાબે ભાવિ પેઢીને અમૃત જેવા ફળ મળે છે. હવે સજીવ કૃષિ ઘણી રીતે થાય છે. હાડકાનું ખાતર ને મરઘાનું ખાતર ને ભેંસ ને જર્સી. હવે ભેંસ અને જર્સી ખેડૂત પાડશે તો એના ઝેરી અને હાનિકારક અને રોગ કરનારા. અમારું નામ પરસોત્તમભાઈ સિદ્ધપરા, ગામ જામકા, તાલુકો જિલ્લો જૂનાગઢ. શરૂઆતમાં આપણે 1999થી મનસુખભાઈ આપેલી એક વિચારોની ક્રાંતિથી અમે અમલવારી કરી તો પહેલાં પાણીનું કામ થયું, ત્યાર પછી ગાયનું કામ થયું. જ્યારે ખેતીમાં અમે ખૂબ હેરાન હતા, સામાન્ય સ્થિતિમાં જ્યારે ખેતી કરતા હતા તો મોટાભાગના ખર્ચા રાસાયણિક ખાતર જંતુનાશક દવામાં જતા હતા અને ખેતીમાં ખાસ કરીને બહુ ફાયદો હતો નહીં. એટલે આ તો પાણી થઈ ગયું એટલે પાણીના હિસાબે ટકીને ખેતી કરતા હતા. પછી એણે વાત સમજાવી કે આ આટલું ભયંકર ઝેર છાંટી ને તમે બીજાને તો ખવડાવો છો પણ તમે ખાવ છો, ત્યારે એક આમ આંચકો લઈ ગયો અંદરથી કે ભાઈ આ ઝેર છાંટીને આપણે જ ખાવાનું. ત્યારે મનસુખભાઈએ વિચાર આપ્યો કે ગાય આધારિત કૃષિની શરૂઆત કરી. ગાય આધારિત કૃષિની શરૂઆત કરી એટલે મોટાભાગનો અમારો જે ખેતી ખર્ચ હતો, જે 30-35-40% જેવો ખર્ચ છે, રાસાયણિક ખાતર અને દવામાં જતો હતો, એ ગાય રાખી અને ગાયના છાણમૂત્રના આધારે ખેતી કરી તો અમારો ખાલી 10% ખર્ચો રહ્યો. એ મહેનતનો કે એનું છાણમૂત્ર છે એ ફેરવવાનું, ખાતર બનાવવાનું, ચાસે ચડાવવાનું, ખેતરમાં નાખવાનું, એ 10% મજૂરી ખર્ચ લઈ ગયો, બાકી બધો ખર્ચો ઝીરો થઈ ગયો. અને જે ઉત્પાદન છે એ 20-30% ઉત્પાદન વધ્યું, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા કરતાં ઉત્પાદન વધ્યું. એની સાથે સાથે જે આ ગાય આધારિત કૃષિથી પાકેલા અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ એની માંગ વધી. જો માંગ વધી એટલે એના ભાવ છે એ બે ગણા આવવા માંડ્યા. એટલે અમારે જે 30 વીઘામાં જે હું ખેતી કરતો હતો સામાન્ય સ્થિતિમાં, એ મેં ગાય રાખી અને ગાય આધારિત કૃષિની શરૂઆત કરી તો આજે મારે કામ 30 વીઘામાં કરું છું અને એનું ઉત્પાદન છે એ મને 60 વીઘાનું મળે છે. આ બધું ગાય આધારિત કૃષિ કરવાથી અનેક પ્રાકૃતિક જે આપણે અકલ્પનીય હોય એવું, માનો કે જે આના હિસાબે ખબર નહીં 4-5 વર્ષથી શરૂઆતમાં તો આજે વર્ષ નબળું છે એટલે આ વર્ષે 10-12 હજાર ચકલીઓ રોજ રાતવાસો કરવા આવે છે. એ ગાય હું એમ માનું છું કે એ ગાય આધારિત કૃષિનું પરિણામ છે. ખેતી તો પહેલાંય કરતા હતા પણ આવા પશુ પક્ષી કાંઈ હતા નહીં, એટલે અમારા ખેતરની અંદર કુદરતી જીવોનું નિયંત્રણ થાય છે અને ખાસ કરીને ગાય આધારિત કૃષિથી બહુ મોટો ફાયદો છે. સજીવ ખેતી આ કરવાથી દર વર્ષે મારે રાસાયણિક ખાતરમાં જંતુનાશક દવાથી ખેતી કરતા ત્યારે 12-13 PH ઘઉં પાકતા, આ વર્ષે આવા દુષ્કાળ જેવી સ્થિતિમાં માત્ર 7 PH અંદર આપણા ઘઉં છે એ પાકી ગયા છે અને ખૂબ સારી ક્વોલિટીના પાક્યા છે. ગાય આધારિત કૃષિ કરવાથી માનવ આરોગ્ય, પ્રકૃતિ અને પાણીની બચત થાય છે. પાણી બચશે તો વીજળી બચશે. એટલે એક ગાય આધારિત કૃષિ કરવાથી અનેક ફાયદાઓ છે જે ખરેખર આપણા જીવનની અંદર ઉતારવા જેવા છે. મારું નામ પેઢડિયા કિશોરકુમાર લાલજીભાઈ છે. હું સુમરી ગામનો વતની છું, જામનગર જિલ્લો છે. હું મનસુખભાઈની પ્રેરણાથી
મેં ગાયાધારિત ખેતી કરી છે અને ખેતી પેદાવાર છે કપાસ, મગફળી, ઘઉં એ 20% વધુ કર્યું છે અને એમાં જે કેમિકલ વગરની પિયત પદ્ધતિ કરતો ત્યારે 12 પિયત આપતો અને કેમિકલ વગર ગાયાધારિત ખેતી કરવાનું થયું ત્યારે હું 6 પિયતમાં જે પકવું છું.